અંદર તમને કંઈક અલગ જ જોવા મળ્યું છે. બધા અમારા જે મોરબીના જે શરૂઆતના વિડીયો હતા એ જૂની જૂની યાદો જે અમે તાજી કરી. હા, કંઈક જગ્યા બંધ છે આ જૈન ફરસાણ. અમારા ખમણ મળે, ખમણ સાથે ભાજી આપે, બટાકાની સૂકી ભાજી ટાઈપ. બધી જ્વેલર્સ ની દુકાનો છે અને અમારો આગળ નગર દરવાજો આવશે. અમારા મોરબીમાં એક પફ ફેમસ છે, લોકો ખાલી પફ લઈ જાય, કદાચ કાંઈ ના મળે ને તો લોકો પફ ખાવાનું પસંદ કરે. અને તમે જો, હા, ભવાની, આ લોકો પફ વે છે, પણ એ પફ ખાવાની લોકો અહીંથી જ્યારે પણ મોરબીથી કદાચ અમારા ગામડામાં શું આજુબાજુમાં કોઈ જાય ને ઘરે, તો દાખલા તરીકે અત્યારે આ લોકો જાય છે તો અહીંથી પફ લઈ જાય અને ઘરેથી ડિમાન્ડ આવી જાય કે ભવાનીના પફ લેતા આવજો. અમે આને સેન્ડવિચ કહીએ, આને પફ નો કહીએ, અમે અમારી દેશી ભાષામાં એને સેન્ડવિચ કહીએ. રાજભાઈ જો આ લઈ આવ્યા, રાજભાઈ આને શું કહેવાય? આપણે મોરબીમાં સેન્ડવિચ કહીએ. અમે આને સેન્ડવિચ કહીએ. અને તમે ખાઓ દીપુભાઈ, ગરમ ગરમ જ મળે, ફૂલ ગરમ, ફૂલ એટલે તમારા હાથમાં કદાચ અત્યારે અડવું થોડું ગોલું થઈ જશે. તમે ટેસ્ટ કરવા, હજુ તમારે ખારી જાય એવી. હજુ મસાલો ખાવા છે. કેવું લાગ્યું? રાજભાઈ પેલી વાર પૈસા આપ્યા એ આ ઓલા પફ ના વૈદ નહીં જાય બસ. આ બહુ મોંઘવારી વધી ગઈ ને ખરેખર. ડિફરન્ટ વસ્તુ કેવું લાગ્યું? ટૂંકમાં મોરબીના લોકોને અહીંની બધી આ બધી વસ્તુ ને બધા લોકો અમારે એમ અહીંયા ઉભા ઉભા બધા ખાતા હોય, કઈ કાગળે નહીં આપવાનું, કોઈ વસ્તુ નહીં. પણ આટલો મસાલો સિંગ ની, હા, એ અલગ થી લેવાનું. આના લગભગ કેટલા થઈ ગયા ખબર નથી, પેલા 10 કે 12 હતા, કેટલા થઈ ગયા? 20 રૂપિયા હશે અત્યારે. દરેક લોકો લસ્સી કહે, પણ અમારી ભાષા એવી છે ને, તળપદી ભાષા કેવો. આ આટલા રૂપિયાનો ખર્ચો કરીને પણ લચ્છી જ લખેલું છે, અમે લચ્છી જ કહીએ, લસ્સી ના કહીએ, કાઠિયાવાડમાં લચ્છી જ કહીએ. હવે આટલો ખર્ચો કરીને મણે, અને અમારી જો મોહનભાઈ લસ્સી ના પીવો ને, તમે લચ્છી ના પીવો ને, તો તમારે અમદાવાદથી અહીંયા આવ્યા હોય તો એક અમારું અધૂરો કહેવાય. એટલે આજે તમને જે એમની ક્રીમ લચ્છી, ચોકલેટ લચ્છી, સુપર ટોકીની બિલકુલ સામે જ આવેલી છે. તમારી ભાષામાં કેટલા પૂછે, કઈ પીવા નહી? આવો ભાઈ, બોલો બોલો સિંધી માં. તમે બરફ ના નાખતા એમને? તમને તો પાકું ભાવે. અમે એક નાની દુકાન થી શરૂઆત કરી હતી,
અને આજે અહીંયા આવ્યા લાઈન લાગતી હા લાઈન લાગતી ના એક જ ના ના એકડી અમારા દીપુભાઈ એક જ પીસે ના ખબર દરી દી જાવે જબરદસ્ત આની ફૂલ લેકિયત નથી એ તો બીજા ક્લાસમાં થોડીક લઈ લઈશ ને તમને પીએ જરા જરા તમારે તો આખી પીઓ નહીં ચાય કોકી મને તો કોઈ દેખાવ જ નથી મેડી મેં વિડીયોમાં કીધું કમલેશ ભી જ્યુસ ગાળો મને કીધું મને તો ખાવ જ નથી મેં એકદમ માસી ની કુકી કરે છે ખાઈશું 100% ખાઈશું અમદાવાદ નું ચાલ આપણે આવતા રહ્યા દીપુ ભાઈ અમારી આ છે ને પ્રિડિક્શન લસ્સી છે તમે આની અંદર માવો હોય છે જુઓ તમે તમને કટકા કટકા થોડાક થોડાક આવશે થોડાક થોડાક અને આટલા વર્ષથી અહીંયા જૂની છે પણ લોકો ખૂબ પસંદ કરતા હોય છે અમારી મોરબીમાં આ લસ્સી ઉનાળામાં તો 12 માસ પીવાય પણ ઉનાળામાં સૌથી વધારે પીવાય કેવી જ્યારે સરસ છે ખસ કલર ખસ કલર અચ્છા પાછું એવું પાછું અમને હવે આને ક્રીમ લસ્સી પણ હવે આધુનિક યુગ થઈ ગયો એટલે હવે થોડુંક એની જગ્યા ત્યારે અંદર નાખી દે છે અત્યારે 40 રૂપિયા થઈ ગયા ને ઘરે ને શરૂઆત 10-15-20 તો બહુ ચાલી પછી 30 પણ ગમે એટલા ભાવ હોય કદાચ આના 100 રૂપિયા થઈ જશે ને તોય મોરબી ના પબ્લિક ખાવાની છે સમજાતું નથી અમુક અમુક શબ્દ આપણને સમજાય ઉપરથી જ જાય પણ સિંધી લોકો ખાણી પીણી માં હોય એ ખવડાવે ને ખાઈ જાણે પાછા આપણે તો ઘણા બધા લોકો ને જોયા કે દિલ થી ખવડાવે અમારી અને રાજભાઈ ની અમારી આ ફેવરેટ જગ્યા અને હું તો અવારનવાર આવું આપની પાણીપુરી અમર પાણીપુરી ખાવ આવો આ સુપર ટોકી જેવું છે અને આમની વિશેષતા એ છે કે અહીંયાના જેટલા પણ જે ઘરે છે ને બધા પુરુષ લોકો જ આવે લગભગ જેન્ટ્સ લોકો જ આવે નગર પાણીપુરી લેડીઝ લોકો પસંદ વધારે કરે આગળ એક રોશની પાણીપુરી એ પણ ફેમસ છે પણ અહીંયાની ગરાકી છે ને પુરુષ લોકો જ ખાસ આવે કારણ કે અમારે પુરુષને આપણે શું જોઈએ પાણી છે ને અલગ જોઈએ ખાટું નું આ એક પાણી લાલ પાણી થોડું તીખું આ તીખું પાણી પછી રેગ્યુલર રાખે ખાસ એટલે લાગે કંઈક અલગ જ છે અમારા રાજભાઈ આજે નાની પડે આમાં પ્યાલી પાણી એની ભરી નાખે અને ગણીને 6 ઇંચ કેટલા હતા ખબર નથી કેટલા આપો 6 ને અને એક મસાલા વાળી એક્સ્ટ્રા એ તો આપણો અધિકાર ને અધિકાર આ રહ્યા
હવે કઈક આ મરચા વાળી છે ને ચમચી નાખે અને પછી આ રીતના હલાવી નાખવાનું પાણી. દીપુભાઈ તમે આ ટેસ્ટ કરો, આ ડુંગળી લ્યો, એમાં થોડીક ડુંગળી નાખો અને હવે એમાં પાણી નાખો. આજ સુધીની તમારી હું તમને ગેરંટી રહેતો કે આ ડિફરન્ટ પાણીપુરી છે, આનો ક્યાંય સ્વાદ મેળ નહીં આવે. આવો ભાઈ કિશનભાઈ, તમારા પરમ મિત્ર કિશનભાઈ કેવી લાગી દીપુભાઈ? ગયો સરસ છે. એક બીજી પાણીપુરી તો તમે ખાધી, તમે તો પાણીપુરીના કિંગ છો, પણ આ પાણીનું કેવું ટેસ્ટ કેવો છે? ક્યાંય મળતો આવે તમને? પાણી એના જેવું નથી, ઓલા ભૈયાજી જેવું હોય ને પાણી, એના જેવું પાણી નથી. અહીંયા આખી સિસ્ટમ રીત જ આખી બનાવવાની અલગ છે. હાલો રાજી, હાલો ના, અમે આવીને એટલે મારી તો બે ડીશ બાંધેલી છે, બે ડીશ ખાવાની. તમને આ પાણીપુરીનો ટેસ્ટ તમને કહું, આપણે મેં અમદાવાદ તમને ખબર, શરૂઆતમાં કઢાઈથી એક જગ્યાએ નામ નહીં લેવું, ત્યાં ખાટું મીઠું પાણી આપતા હતા, એના જેવો ટેસ્ટ. બરાબર, હું ટેસ્ટ કરું પછી. દીપુભાઈ એક જગ્યા હજી બાકી છે, એ તો મારી ખાસ ફેવરેટ છે. હું જાણું છું કે જગ્યા નહીં હોય આજે પેટમાં, રાજભાઈ ને જગ્યા છે, હજી ઘણું બાકી છે. આ તો હજુ થોડુંક જ લીધું છે. દીપુભાઈ એક કામ કરો, આ ખાલી એક આટલી ચમચી ખાવ તમે, એટલે ખ્યાલ આવી જાય. બોલું તો ખાવાનું જ છે હજી. આપણે ચા બટાકા ખાઈએ ને એ આખા અલગ છે, પેલા ખાતા ને આખા અલગ હતા. ચા બધાના સ્વાદ અલગ આવશે, મોરબીમાં હજી બાજુમાં ખાશો તો એના સ્વાદ અલગ આવશે. કોઈનું કમ્પેર નહીં કરી કે આપણે આના આના જેવું લાગે. હજી એના કટકા છે, કટકા હા, એ તો અમારી ચા એ ઓથેન્ટિક ડીશ છે, હાઉ જૂની. પૂરી શાક ખાઈને પછી એમને ભવાની ની સોડા પીવડાવી છે, કલાક દોઢ કલાક રહી, હા ત્યાં સુધી આપણે રેસ્ટ લઈએ. હજુ તો બાકી છે, એવું નહીં ચાલે. હજુ ભગુભાઈ ના મારા ભજીયા બાકી રહી ગયા છે, હવે અમારા જીગાભાઈ પાસે આવ્યા છે. કેરલા સ્ટોરી, ધ કેરલા સ્ટોરી, બેવો બેવો. કેરલા સ્ટોરી બહુ સરસ મૂવી છે, મારા જોવાની બાકી રહી ગઈ છે. હવે રેસ્ટ લઈશું થોડી વાર, પછી રેસ્ટ નહીં, હવે તો સંપૂર્ણ આરામ. ના ના હજુ તમારી બસ કેટલા વાગે? 10 વાગે. અરે પણ એ જગ્યા જ નહીં, હવે કશું ચાય નહીં પીવા મળતું, 3-4 વાગે તો. એવું નહીં ચાલે, જગ્યા હોવી જોઈએ ને યાર. હા બસ માં ખાલી જગ્યા જોઈએ. જગ્યા તો એ બુક કરેલી, એટલે ક્યાં તમારી જગ્યા? એ હુવા વાળી નહીં મળી ટિકિટ તો યાર. હુવા વાળી હોતી નથી અમારે, બેઠા બેઠા જવાનું. ચાલો વાલા અવતાર્યો, અવતાર્યો દીપુભાઈ. દીપુભાઈ આપણે અત્યારે ગાંધી ચોક માં આવ્યા છે અને તમને આજે પૂરી શાક ખવડાવવા છે મારે. દીપુભાઈ ગાંઠિયા વાળા, ચાલો અવતારો. હાલો રાજભાઈ, જો એક આ સુકી ભાજી, આપણે આ મીઠી ભાજી હોય જે અમારે વધારે સૌથી વધારે ખાવા વાળા હોય ને તો તીખી ભાજી, અને આ ગાંઠિયા.
ઓલી બાજુ ગરમ ગરમ પૂરીઓ ધરાતી હોય મને છે ને એક પ્લેટ નાની જ કરજો તમારા ભાઈ અમદાવાદ થી સ્પેશિયલ આવ્યા છે ખાલી અમને ચખાડવી છે મારે એટલે ત્રણ ચાર ચાર જેટલી પૂરી કરો ચાર પાંચ અને થોડા ગાંઠિયા ગાંઠિયા થોડાક જ કરજો અને ગરમ ગરમ પૂરી કરી દો હા પૂરી તો ખવાઈ જાય પાંચ જેવી કરી નાખો બસ અને તીખું શાક અને એકમાં થોડુંક મીઠું શાક આપજો એટલે ટેસ્ટ કરે બે મોટા પાણી આવી જવાનું હોય બધા મીઠી ભાજી જરાક જ ના બસ હવે એની અંદર અમારા ડુંગળી અને મરચા આપશે આ ડીશમાં અમારા ઓથેન્ટિક કાગડિયામાં હજુ પણ આ શરૂઆતથી ખવડાવવામાં આવે દીપુભાઈ અંદર આવતા રહ્યો બહાર આવતા રહીએ હાલો દીપુભાઈ ચાલુ કરી દો અમારે 24 કલાક આ નાસ્તો ખાવો હોય તો મળે 24 કલાક પણ આ બધા સિક્રેટ હોય અમારે મોરબી જે કોઈ ખબર ના અમે એક જગ્યા છે એ ભાઈ રાત્રે ખૂણામાં વેચતો હોય એટલે અમારે ગોતવા જવાનું મળી જાય હા દીપુભાઈ તમે ટેસ્ટ કરો આ પૂરી અને આ તીખી ભાજી ખાજો અમારું આ મનગમતો નાસ્તો છે અને આ શાક એક રાજકોટમાં મેં જોવા મળ્યું બાકી બીજે ક્યાં જોવા નથી પડતું આ શાક આવું નહીં પાછું ત્યાં મળ્યું તું કોરું મળ્યું તું નહીં કેવું લાગ્યું એવું સારામાં સારી વસ્તુ મજા આવે મજા આવી ને આજે અમારા મોરબીની આજે દીપુભાઈને મહેમાન નથી કરાવી કારણ કે અમને ભાઈ અમદાવાદમાં કાંઈ ઘટવા નથી દેતા અને મને ભાઈ આવતી સૌથી વધારે પૂરી શાક મને પણ બહુ ભાવે અમે રેસ્ટ લઈ લીધો થોડોક પછી ખાવાનું ચાલુ કર્યું હા ત્યારે કહી દો હજુ અમારે 10:30 વાગે કેટલા વાગેની બસ છે આપણી 10:30 ને 9:30 વહી ગયા રાજભાઈ તમે તો ખાવી યાર હજુ થોડીક જગ્યા હે ને કોમ્બિનેશન સારું છે હજુ ખાવા જવાનું હજુ મીઠી નું કે તીખી નું બંને નું સારું છે આ ભાજી કેવી લાગી તીખી સરસ છે આ મારું ગાંધી જો કાઠિયા નું કોમ્બિનેશન મસ્ત લાગે યાર હા સાબુ નું મોરબી માં મળે એમ ભાઈ જામનગર જાવ તો આવી રીતે દાળ પૂરી ખાવાની ગાંઠિયા હજુ આગળ પણ જશું અમે ત્યાં સુધી આજે છેલ્લા એક થોડા પીરિયડ આવી જશે ઘણું બધું બાકી રહી ગયું આજે વ્લોગની અંદર તમને કંઈક અલગ જ જોવા મળ્યું છે બધા અમારા જે મોરબીના જે શરૂઆતના વિડીયો હતા એ જૂની જૂની યાદો જે અમે તાજી ગઈ હા એ દીપુભાઈના કારણે અને અમે આવી રહ્યા હતા અમુક અમુક જગ્યા તો ગયા જ ન રહ્યો 5 વર્ષ જૂની પાછા વયા ગયા કાજુ દીપુભાઈ આવે જઈમાં આટલું તો હવે પચાવવી પડશે એટલે આપણે રવાપરોની ભવાની બ્રાન્ચમાં સોડા પીવા માટે પહોંચી ગયા શું કે ભાઈ એકદમ આનંદ આનંદ છે અમારા ભાઈ અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલ સિંધી છે એટલે મસ્તીની કંઈક તો કઈ બી સોડા એમની પાસે તો બધું અલગ અલગ સિંધી એવું કે તમને જમીન આવે એવું પૂછે મેં કહું જમીન જમીન તો લોકો પાડી દીધા છે એટલે કે તમને મેં કહું તમને જે હારી હોય ને પીડાવું તમને મોકલ પીડાવ્યું સારું સ્પેશિયલ આજે ચલો આજે કઈક કઈ મોકટેલ પીવડાવવાની લેમન કુલર અંદર થી પછી ફિલિંગ એવી આવે રિફ્રેશ થઈ ઓહો અંદર કુલર થઈ જાય ને ચાલુ એવું
લેમન કુલર જો એમ અમદાવાદ જવાનું તમને ભી એવું પીવડાવું હા તો એવું કઈક પીવડાવો હાલો લેમન કુલર કુલર અમાર પાયા જ આપણે પાયા જ વાંધો નહીં આવે અમારી મોરબીનું જે કહેવાય ને કે નાક કહેવાય સોડા માટેનું તો સ્પેશિયલ અમારું જો એક ઘર હોય તો અહીં આ એક જ અમે મહેમાન હોય કે અમે ગમે ત્યારે લોકોને લઈને અહીંયા જ આવી જાય તો દીપુભાઈ મજા આવી ને આજનો દીપુભાઈ હજુ ઘણું બધું બાકી રહી ગયું આપણે સાકલો જ બાકી રહી ગઈ કાનાભાઈ બાકી રહી ગઈ ભગુભાઈ ભજીયા પછી સેન્ડવીચ બાકી રહી ગયું એ બધું નેક્સ્ટ ટાઈમ પતી ગયા આપણે પૂરા થઈ ગયા હમણાં તમે રહેતા કહેતા કે એકની ભૂખા રહીને આવું પડે અમદાવાદ મોરબી એટલે તમે હવે આવો ત્યારે ખાસ ભૂખા રહીને આવું છે થોડી ઘણી ખબર પડી બાકી તો ઉપર થી ગયું આપડે મોરબી મોરબી હમરાણા કરોડપતિ હોય પણ અમારું જીવન છે ને પૂરી સા ગાંઠિયા વગર ના ચાલે ભૂંગરા બટાકા વગર ના ચાલે છેલ્લા પછી સોળા હવે દીપુભાઈ આજનો વિડીયો પૂરો કરીશ પાછા મળીશું નવો વિડીયો સાથે વીમો સાથે મળશું મેડિકલ મળશે ગામ જીને મળી અમે ત્રણ ભેગી આદર છે ગરીબ બસે મહેમાન આજે મહેમાન કદી બરાબર નહીં મારે મજા આવી મોજ આવી ઓ બસ ફેર વધારે ફાટી ગયું થઈ ગઈ છે પણ હજુ તો આપણે ટેસ્ટ જ કર્યું છે એમાં તો ક્યાંય નથી હજુ અમે નથી ને પણ આપણે આનંદ બિન ત્યાં જમાન એટલે એવી પડી ગયું ને હા એ ખરું ચાલો હવે રજા લઈએ આપણે હા રજભાઈ